રોમેન્ટિક કોમેડીથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ચાસણી મીઠાશ જિંદગીનું ટ્રેલર અમદાવાદ ખાતે લોન્ચ કરાયું. આ ફિલ્મ 19 જુલાઈએ પ્રકાશિત થશે. દિવ્યાંગ ઠક્કર, મનોજ જોશી, સેજલ શાહ, મારા દોશી અને ઓજસ રાવલ સહિતના દિગ્ગજ કલાકારોને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ચાસણીનું અમદાવાદ શહેરમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ફિલ્મના તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. એકદમ નવી વાર્તા અને પરિવારોને સુંદર સંદેશો આપતી ફિલ્મ ચાસણી મીઠાશ જિંદગીમાં બે પેઢી વચ્ચેના વિચારોમાં તફાવત અને પ્રેમના તાણાવાણાનું સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. વૃદ્ધ દંપતીને લગ્નના 25 વર્ષ પછી પણ તેમનામાં એકબીજા પ્રત્યે પ્રેમ હોવાનો અહેસાસ કરાવે છે. લાગણીસભર દ્રશ્યોને ખૂબ જ સુંદર રીતે ફિલ્મોમાં આવરી લેવાયા છે. 19 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ફિલ્મમાં એક ગરબા એન્થમ પણ સામેલ કરાયું છે, જેને રિક્રિએટ કરવામાં આવ્યું છે. કીર્તિદાન ગઢવીએ ગાયેલા આ ગરબાને રાજ્યભરના યુવાનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણા યુવાનો આ ગીત ઉપર ગરબા રમીને સોશિયલ મીડિયા ઉપર પોતાના વિડીયો વહેતા કર્યા છે. આ ઉપરાંત બીજા ગીતોને જીગરદાન ગઢવી કંઠ આપ્યો છે, જેમાં VFXનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાતી ફિલ્મ પ્રથમ ઘટના છે અને આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પણ છે. આવનારી બીજી ગુજરાતી ફિલ્મોને પણ આ પહેલથી નવી દિશા મળશે તેવી અપેક્ષા છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ, સુરત તથા ગરબાનું શૂટિંગ આણંદમાં કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મોમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યા બાદ હવે દિવ્યાંગ ઠક્કર હિન્દી ફિલ્મ જગતમાં પણ પોતાની પ્રતિભા દર્શાવવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં યશરાજ બેનરની તથા રણવીર સિંહને ચમકાવતી આવનારી ફિલ્મ જયેશભાઈ જોરદાર તેઓ ડાયરેક્ટર કરશે. સમગ્ર ગુજરાતી ફિલ્મ જગત માટે આ ગર્વની વાત છે. ફિલ્મના ડાયરેક્ટર અભિન્ન મંથન છે તથા ગીતો મંથન જોશીએ લખ્યા છે. મ્યુઝિક પ્રશાંત સાત્સોએ આપ્યું છે. શુકલ સોબીજ અને સાગર એસ શર્મા દ્વારા પ્રાયોજિત તથા મુન્ના શુકલ અને શિખા શર્મા દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મના કો પ્રોડ્યુસર જયેશ પટેલ છે. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, ZSTV, અમદાવાદ. એકચ્યુઅલી એ જે ટ્રાન્ઝિશન છે ને, જે જનરેશન ગેપની આપણે વાત કરીએ, જે એકચ્યુઅલી મને લાગે છે કે શું છે કે બિયોન્ડ અ સર્ટન એજ, આફ્ટર અ સર્ટન એજ, ઇટ ઇઝ અ બ્યુટિફુલ ફ્રેન્ડશીપ ધેટ નીડ્સ ટુ હેપન. કે તમે પૂછતા હતા તો મારે એવું લાગે છે કે આપણે એ બધી ધારણાઓને લઈને કે હું દીકરો છું તો મારી આ મર્યાદા છે, હું બાપ છું એટલે મારી આ મર્યાદા છે, અને મારું આ હક છે, એટલે એમાં આપણે રહી જઈએ. આઈ થિંક ઇટ ઇઝ મોર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અને ઇટ ઇઝ મોર ઓફ લિસનિંગ. આપણે જે છે ને લિસનિંગ અબિલિટી રિલેશનશીપ્સમાં આપણે ભૂલી ગયા છીએ. આઈ થિંક સર જે કહેતા હતા એનું જ એક્સટેન્શન હું કહીશ કે જો આપણે એકબીજાને સાંભળીએ કોન્સ્ટન્ટલી, આપણે શું કરીએ કે હમણાં સાંભળીએ તો પણ 10 જગ્યાએ મગજ ચાલતું હોય છે, દુનિયાના 10 ટેન્શનો હોય છે, એટલે આપણે કોઈને પ્રોપર અટેન્શન નથી આપતા. આપણા લવ્ડ વન્સને આપણે બાયફોર્કેટેડ અને સ્કેટર્ડ અટેન્શન આપીએ છીએ. સો આઈ થિંક જો આપણે સાંભળવા લાગીએ ને ઇન્ટેન્ટલી અને પ્રેમથી અને એને જ આપણે ફોકસ કરીએ, તો વી વિલ નો કે સામેવાળાને શું જોઈએ છે. કે રોમાન્સ છે ત્યારનો અને અત્યારનો, રોમેન્ટિક કોમેડી છે, કોમેડી પણ છે, રોમાન્સ પણ છે, અને ત્યાર પણ છે ને અત્યાર પણ છે. એટલે દરેકે દરેક જનરેશન એન્જોય કરી શકશે, આજની જનરેશન પણ એન્જોય કરી શકશે, યંગસ્ટર્સ અને એ યંગસ્ટર્સના માતા પિતા અને એ માતા પિતાના પણ માતા પિતા પણ એન્જોય કરી શકશે. એવું તો શું હશે ફિલ્મમાં? હવે એ સ્ટોરી હું કહેવા નહીં બેસું, પણ ત્યારનું અને અત્યારનું મારું એટલે મોરલ ઓફ સ્ટોરી ઇઝ દેટ કે આપણે છે ને એવી રેટ રેસમાં છીએ અત્યારે બધા જ, એટલે તમે સ્કૂલ લો, બિઝનેસ લો કે જીવન લો, આ જે પણ આપાદાપીમાં જે દોડાદોડ છે ને, ફોર એક્ઝામ્પલ કે ટીવી આવ્યો આપણે આપણે વાંચવાનું ભૂલી ગયા, આપણે ત્યાં મોબાઈલ ફોન આવ્યો આપણે પત્ર લખવાનું ભૂલી ગયા, ઓકે, આપણે ત્યાં એટલે નાનું નાનું જે છે ને જેમાં આપણને મજા આવતી હતી, આનંદ આવતો હતો, એ રેટરેસમાં આપણે બધું જ ભૂલી ગયા. પ્રેમ, સ્વાર્થી અને માત્ર સેલ્ફિશ રિલેશનશીપમાં આપણે સાચો પ્રેમનો જે ભાવ છે ને ભૂલી ગયા છીએ.